नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय संस्कृत में आज आपणे हितवर्थ पदबंधनो अभ्यास करीशुं। गया पीरियडमां आपणे संबंधक भूतकृतनो अभ्यास कर्यो हतो, जेने त्वा प्रत्यय लगाड़ीने संबंधक भूतकृत बनाववामां आवे छे। तो आजे आपणे अहींया हितवर्थ पदबंधनो अभ्यास करवानो छे। जोईए आपणे एमां के व्यवहारमां हूँ आम करवा इच्छुं छुं जेवा शब्द प्रयोगनो वारंवार उपयोग करवानी जरूर पड़े छे। घणी वार आपणे हूँ आम करवा मागुं छुं, हूँ तेम करवा मागुं छुं, हूँ जमवा मागुं छुं, हूँ रमवा मागुं छुं, आवा वाक्यो वारंवार आपणे उपयोग करता पाईए छीए। तो आ बधा वाक्यो व्यवहारमां उपयोग करवामां आवे छे अने एना माटे आ हितवर्थ कृदन के कंईक हेतु बतावा माटे एनो उपयोग थाय छे। केटला वाक्यो अहीं जोईए आपणे हितवर्थ कृदन माटेना केटला वाक्यो अहीं आपेला छे। ગુજરાતીમાં આપણે જોઈએ પહેલા આપણે કે હું જવા માંગુ છું, બીજું વાક્ય જોઈએ કે તે રમવા માંગે છે, તે જોઈ નથી શકતો। આ ત્રણે ત્રણ વાક્યમાં કોઈ હેતુ રહેલો છે અને હેતુ બતાવવા માટે જે પદ વપરાય છે અંદર એ સંબંધ એ હેતુવર્થ પદં તરીકે ઓળખાય છે। જોઈએ સંસ્કૃતમાં એનો અનુવાદ, અહં ગંતું ઈચ્છામિ કે હું જવા માંગુ છું, સા ક્રીડિતું ઈચ્છતિ તે રમવા માંગે છે, સહ દ્રષ્ટું ન શક્નોતિ તે જોઈ શકતો નથી। તો અહીંયા જોઈએ આપણે ગંતું, ક્રીડિતું અને દ્રષ્ટું આ ત્રણેય પદો ની અંદર આપણે કંઈક હેતુ બતાવવામાં આવ્યું છે। એ ગંતું એટલે જવા માટે, ક્રીડિતું એટલે રમવા માંગે અને દ્રષ્ટું એટલે કે જોવા માટે। તો આ ત્રણેય પદો કેટલીક વાતો ખૂબ જ સરળતાથી વણી શકાય છે। આ પદોને હિતવર્થ કૃદંત કહે છે। આ ત્રણે ત્રણ પદો ગંતું, ક્રીડિતું અને દ્રષ્ટું આ ત્રણે ત્રણ પદો હિતવર્થ કૃદંત તરીકે ઓળખાય છે। હિતવર્થ કૃદંત ધાતુને તુમ પ્રત્યય લગાડીને બનાવવામાં આવે છે। હવે હિતવર્થ કૃદંત ક્યારે બને છે? તો પદોના અંતે તુમ પ્રત્યય આતું પ્રત્યય લગાડવામાં આવે છે ત્યારે હિતવર્થ કૃદંત બને છે। જેમ કે ગમ તો ગંતું, ક્રીડી તો ક્રીડિતું, દાતો દ્રષ્ટું। તો અહીંયા અહીંયા પણ તું પ્રત્યય છે, અહીંયા પણ તું પ્રત્યય છે અને અહીંયા પણ તું પ્રત્યય છે। તો હિતવર્થ કૃદંતના રૂપો બનાવતી વખતે તું પ્રત્યય લગાડવામાં આવે છે। હિતવર્થ કૃદંતના રૂપો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ। અહીંયા કેટલા રૂપો આપેલા છે જોઈએ, તો ગમ તો ગંતું જવા માટે, રમ તો રંતું રમવા માટે, પા તો પાતું પીવા માટે, કત તો કથયતું કહેવા માટે, રચ તો રચયતું રચવા માટે, ખાદ તો ખાદીતું ખાવા માટે, લેખ તો લિખીતું લખવા માટે। આ દરેકી દરેક રૂપોની અંદર શબ્દના અંતે તું પ્રત્યય લગાડવામાં આવે છે, આપણે જોઈ શકીએ। અહીંયા પણ તું છે, દરેક દરેક શબ્દની પાછળ તું પ્રત્યય લગાડવામાં આવેલો છે ત્યારે ત્યાં હિતવર્થ કૃદંતના રૂપો બને છે। એ પ્રમાણે બીજા જોઈએ આપણે, પઠ તો પઠિતું, ની તો નેતું, દા તો દાતું, ગા તો ગાતું, ચલ તો ચલિતું, આ વગેરે પદોની અંદર તું પ્રત્યય લગાડીને હિતવર્થ કૃદંતના પદો બનાવવામાં આવે છે। અહીંયા કેટલાક વાક્યો આપેલા છે જોઈએ। અહીંયા તે પરીક્ષા આપવા ઈચ્છે છે, તો એનો સંસ્કૃતમાં અનુવાદ જોઈએ આપણે, સહ પરીક્ષાં દાતું ઈચ્છતે, તે પાણી પીવા ઈચ્છે છે, શા જલમ પાતું ઈચ્છતે, હું પુસ્તક વાંચવા માગું છું, અહમ પુસ્તકમ પઠયતિ ઈચ્છામિ। તો અહીંયા પાતું, દાતું અને પઠિતું આ ત્રણેય ત્રણ પદો હિતવર્થ કૃદંતના પદો છે। વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પદોને ઓળખવા માટે તું પ્રત્યય લગાડવામાં આવે છે ત્યારે આ હિતવર્થ કૃદંતના રૂપો બને છે। અહીંયા પણ આપણે આ રીતે રૂપો બનાવી શકીએ પાછળ તું પ્રત્યય લગાવીને। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હિતવર્થ કૃદંતનો અહીંયા અભ્યાસ આપણે પૂરો કરીએ અને આવતા પીરિયડમાં આપણે વિદ્યાર્થી કૃદંતનો અભ્યાસ કરીશું। ધન્યવાદ।